नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 एसपी विषय में आपो जो बीजो विभाग है एना पेला चेप्टर में आप एक सरस मजा डी विभाग ई विभाग अने एफ विभाग में पूछी सके एवं एक सरस मजा तफावत आप जोशू। तफावत है अनियमित शेर वेचनी और कायदेसर शेर वेचनी। आप जो चेप्टर नाम है ये शेर विषय है। अँ शेर वेचनी मेटी अंदर आप अर्थ एनी जोवायो एना विषे आप जो हमें बने तफावत अपने साम सामे संदर्भ में एना सरस मजाना मुद्दाओं द्वारा आप जोशू। आप आगे जो कि गैरकायदेसर की शेर वेचनी अंदर दरखास्त भाग भजवे दरखास्त ने स्वीकारी के नहीं एना विषे आप थोड़ी चर्चा करी। पछी स्वीकारवानी जाण माटे अवेज माटे एवा ए बी सी अने डी एवा पॉइंट विषे आप चर्चा करी छे। आज आप तफावत संदर्भ में पहला फरी पाचा आप अर्थ ने जोईए तो शू कहे अनियमित शेर वेचनी को कहवाय तो कि कंपनी धारा की जोवाई प्रमाण नियमित शेर वेचनी जो कर तो एना उल्लंघन करीने जो आ परिस्थिति सर्जन करू हो तो आप कही सकी अनियमित शेर वेचनी। महत्व शू है उल्लंघन के तो कि कंपनी धारा की जोवाई उल्लंघन करू हो तो सामे गैरकायदेसर आ अनियमित थी अनियमित में जोवाई प्रमाण के शेर मेलवा के रुपया आ बदी प्रोसिजर प्रमाण जवाय। हमें आप गैरकायदेसर को कहवा तो कि भारतीय करारना कायदा में जो भंग करो होने कंपनी धारा की जोवाई उल्लंघन करो हो तो आप गैरकायदेसर शेर वेचनी कही सकी छी। बीजो पॉइंट संजोग केवा संजोग तो कि अनियमित शेर वेचनी में विज्ञापन पत्र में नोधाया पेला मतलब कि आप विज्ञापन पत्र एट जाहरात न्यूज पेपर की अंदर नहीं करी ए पेला लघुतम भरण भरा ते पेला निर्धारित रकम मळे अने जो शेर वेचे नक्की जाची जाहरात करी ए पेला ज आपने रकम मळवा माटे ने आपणे कोईपण रीते आडकतरी रीते शेर वेचनी माटे कोईपण परिस्थिति में जाहेर करीए विज्ञापन पत्र सिवाय में अने आपणे रकम मेळवता थाय तो ए रीते शेर वेचे छे तो ए अनियमित शेर वेचनी आपणे ने कही शकीए। सामे गैरकायदेसर शेर वेचनी नी अंदर आपणे जोईए तो अरजदार आ अरजदार एटले तो के स्वीकारनार जेने अरजी करी छे जेने शेर खरीदवा छे ए अरजदार दरखास्त न थई होय एने जाणे ज नथी करी के एने एप्लिकेशन नथी करी के मारे शेर खरीदवा छे એવી કોઈ પણ બાબત ન હોય ને કંપની ધારાની દરખાસ્ત સ્વીકારી અને એ દરખાસ્તની જાણ પણ જો કંપની ધારાને ન કરે તો એ અવેજનો અભાવ છે અને તેવા સંજોગોમાં ગેરકાયદેસર શેર વેચણી થઈ છે એમ આપણે કહી શકીએ। ત્રીજી બાબત એની અસર એની અસરમાં જોઈએ તો અનિયમિત શેર વેચણીમાં શેર મેળવનાર ઈચ્છે તો ફરજિયાત કોઈ કહી શકતું નથી ઈચ્છે તો એ રદબાતલ કરાવી શકે। શું રદબાતલ? રદબાતલ એટલે દુર્ગત કે હવે મારે શેર નથી ખરીદવાનું પાછા આપું છું। જો અરજદાર ઈચ્છે તો જ રદબાતલ કરી શકે એટલે નક્કી કરેલી સમય મર્યાદામાં જ આ પરિસ્થિતિ એને પાર પાડવી પડે કે 15 દિવસની અંદર તમે તમારા શેર છે એ પાછા આપવા માગો છો રદબાતલ કરવા માગો છો તો એ સમય મર્યાદામાં જ આપણે આ પરિસ્થિતિ કરી શકીએ। સામેમાં તો કે રદ કરવા માટે કે મેળવવા માટે કોઈ પણ પગલાં લેવા પડતા જ નથી કારણ તો કે શેર ગેરકાયદેસર શેર વેચણી પહેલેથી જ ગેરકાયદેસર છે એટલે એમાં આવી કોઈ પરિસ્થિતિ હોય જ નહીં એ પહેલેથી જ રદબાતલ શેર ગણાય છે। ત્યાર પછી સમયસર એની અસર અર્થાત આપણે કહીએ એની સભ્યપદ ઉપર એની અસર શું થાય તો આપણે જોઈએ કે રદબાતલ કરાવવામાં આવે કોઈ પણ અરજદાર છે પોતાના શેર છે એને દૂર કરવા માંગે છે ત્યારે એના સભ્યપદનું એનું નામ નોંધણી પત્રકમાંથી દૂર થશે એના સભ્યપદનો અંત આવશે આ એની અસર થશે। સામે તો કે ગેરકાયદેસર
વેચણીની અંદર સભ્યપદ મળતું જ નથી એટલે આ પરિસ્થિતિ રદ કરવા વાળી આવતી જ નથી. અને છેલ્લો જવાબદાર કોની, તો કે અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ કોઈ પણ હોય એ કંપનીના શેર હોલ્ડરને નુકસાન થાય તો ખોટ નુકસાન થાય તો અને ખોટ જાય તો એને ભરપાઈ કરવાની જવાબદારી છે એ આ બધા જ અધિકારીઓની રહેશે. સામે ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો જ ગણાતો નથી એટલે નુકસાન જાય કે ખોટ જાય એવા કોઈ પણ જાતના એની ઉપર પગલાં લેવામાં આવતા જ નથી. અહીંયા આપણે જોઈએ છીએ પાંચમો પ્રશ્ન અથવા તો ઈ વિભાગમાં પણ પૂછી શકે અથવા તો એફ વિભાગમાં પણ પૂછી શકે. આ આપણે તફાવત જોયો, ખૂબ સરસ અને સહેલો મુદ્દાવાળો છે તફાવત, એટલે આ સરસ મજાની રીતે તમે યાદ રાખી શકશો. નબળા સ્ટુડન્ટ પણ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને યાદ રાખી શકશો. તો આ તમારા માટે હોમવર્કમાં રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના પોઈન્ટને જોશું. ત્યાં સુધી